નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ અગાઉના વિડીયોમાં આપણે કુટીર અને ગ્રામોદ્યોગની મહત્ત્વની યોજનાઓનો અભ્યાસ કર્યો હતો એ વિડીયો આપે ન નિહાળ્યો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એ લિંક મેળવી એ વિડીયો જોઈ લેવા વિનંતી છે આજના વિડીયોમાં આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી શિક્ષણ વિભાગની મહત્વની યોજનાઓનો અભ્યાસ કરીશું આ યોજનાઓમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જ્ઞાનકુંજ પ્રોજેક્ટ વિદ્યાદીપ યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ ગુણોત્સવ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મધ્યાહન ભોજન યોજના દૂધ સંજીવની યોજના નો વિગતે અભ્યાસ કરીશું આગામી પરીક્ષાઓમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની વિગતે ચર્ચા કરીશું અને તમામ પાસાને ધ્યાનમાં રાખીને આ તમામ યોજનાઓનો પરીક્ષાલક્ષી અભ્યાસ કરવાનો છે અભ્યાસ કરતા પહેલાં શિક્ષણનું લક્ષ્ય શું છે એ જાણવું જરૂરી છે શિક્ષણનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિના સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ કરવું આ ઉપરાંત સુસુપ્ત શક્તિઓને બહાર લાવવી એવા વ્યક્તિનું નિર્માણ કરવું કે જે વ્યક્તિ શિક્ષણ લીધા પછી આત્મવિશ્વાસ સાથે પોતાની વાત કહી શકે માનવ તરીકેના તમામ ગુણો ગુણોની ખીલવણી કરી સ્વનિર્ભર બનાવે આ ઉપરાંત શિક્ષણ ફક્ત લોકોના જીવનની ગુણવત્તા સુધારતું નથી તે પ્રગતિની તકો પણ પૂરી પાડે છે શિક્ષણની અન્ય સામાજિક ક્ષેત્રો જેવા કે આરોગ્ય મહિલા કલ્યાણ વિકાસ રોજગાર બાળ વિકાસ શ્રમ વગેરે પર બહુવિધ અસર છે શિક્ષણ આર્થિક વૃદ્ધિ અને વિકાસના કાર્ય સાધક તરીકે પણ મહત્ત્વ ધરાવે છે આમ શિક્ષણનું લક્ષ્ય બહુવિધ છે જે વ્યક્તિને એક માનવી ઉચ્ચ માનવી ઉત્તમ માનવી તરીકે સ્વનિર્ભર બનાવી દરેક ક્ષેત્રમાં પ્રગતિશીલ બનાવે છે આ ઉપરાંત શિક્ષણને લગતા મહત્ત્વના તથ્યો જોઈએ તો ધોરણ એકથી પાંચમાં શાળા છોડી જવાનો રેશિયો બે હજાર અઢાર ઓગણીસમાં એક પોઈન્ટ ચાલીસ ટકા હતો જ્યારે ધોરણ એકથી આઠમાં ડ્રોપ આઉટ રેશિયો બે હજાર અઢાર ઓગણીસમાં ચાર પોઈન્ટ અડતાલીસ ટકા હતો ગુજરાતનો સાક્ષરતા દર કુલ ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા છે બે હજાર અગિયારની વસ્તુની ગણતરી મુજબ પુરુષ સાક્ષરતા દર સત્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા મહિલા સાક્ષરતા દર સિત્તેર પોઈન્ટ તોત્તેર ટકા આપણા રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવનો અમલ જૂન બે હજાર દસથી કરવામાં આવેલ છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ પહેલી યોજના જોઈએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આ યોજના અંતર્ગત દુર્ગમ વિસ્તારોમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત જાતિ તથા લઘુમતી અને ગરીબી રેખા નીચે જીવતા વંચિત જૂથોની કન્યાઓ માટે નિવાસી સગવડ સાથેની શાળાઓ શરૂ કરાઈ છે સર્વ શિક્ષા અભિયાન તેમજ બેટી પઢાવો બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાકાર કરવા માટે આ યોજના ઉપર અત્યારે વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે એ આપ સૌ જાણીએ છીએ આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા ધોરણ પાંચથી આઠમાં પાંચ સપ્ટેમ્બર બે હજાર સત્તરથી આ પ્રોજેક્ટ શરૂઆત કરવામાં આવી છે આ પ્રોજેક્ટ અંતર્ગત સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ વર્ગખંડો તેમજ વર્ગખંડોને સ્માર્ટ વર્ગખંડમાં કન્વર્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવે છે આ યોજના અંતર્ગત ક્લાસરૂમમાં ઇન્ટરનેટ પ્રોજેક્ટર લાઉડસ્પીકર તેમજ અન્ય સંલગ્ન સાધનો પણ ખરીદવામાં આવે છે જેથી શિક્ષણને વધુ રસપ્રદ બનાવી શકાય ત્રીજા નંબરની યોજના જોઈએ વિદ્યાદીપ યોજના પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના અકસ્માતથી થતા અવસાન માટે વીમા રક્ષણ આપવા અંગેની યોજના છે આ યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે એટલે કે ભૂકંપ પૂર વાવાઝોડા જેવી આફત કે આગ રમખાણ આકસ્મિક પોઈઝનિંગ જંગલી પ્રાણી કરડવા કે અન્ય કોઈપણ રીતે અકસ્માત દ્વારા ગમે ત્યારે ગમે તે સ્થળે વિદ્યાર્થીનું મૃત્યુ થાય તો તેઓને પચાસ હજાર વીમા કમત રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે આ ઉપરાંત ચોથી યોજના જોઈએ તો વિદ્યાલક્ષ્મી બોન્ડ વિદ્યાલક્ષ્મી બોન્ડ વાલીઓ તેમની કન્યાઓને શાળામાં દાખલ કરે અને પ્રાથમિક કક્ષા સુધીનું શિક્ષણ પૂરું કરાવે તે હેતુથી વાલીઓને પ્રોત્સાહિત કરવા માટેની આ યોજના છે આ યોજના હેઠળ જે ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી સાક્ષરતા દર પચાસ ટકાથી ઓછો હોય તે ગ્રામ્ય વિસ્તારની કન્યાઓને અને શહેરી વિસ્તારની બીપીએલ હેઠળ આવતી કન્યાઓને પહેલાં ધોરણમાં દાખલ કરાતા રૂપિયા બે હજારના બોન્ડ આપવામાં આવે છે અને જે ધોરણ આઠ સુધીનું શિક્ષણ પૂરું કર્યા બાદ આ બે હજારના બોન્ડ તેઓને પરત મળે છે જે કન્યા શિક્ષણ વધારવા માટે ખૂબ જ જરૂરી યોજના છે આ ઉપરાંત ગુણોત્સવ બે હજાર અઢારમાં આઠમો ગુણોત્સવ યોજાઈ ગયો ગુણોત્સવની શરૂઆત બે હજાર નવથી કરવામાં આવી હતી પ્રવેશ અને સ્થાનીકરણની બાબતમાં ખૂબ જ સારી સિદ્ધિ હાંસલ કર્યા પછી રાજ્ય સરકારે ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે માનનીય મુખ્યમંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ અને બધા જ ખાતાના સરકારી અધિકારીઓની ટીમ દ્વારા શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે શાળા શાળા વચ્ચે સ્પર્ધા વધે એ આ ગુણોત્સવનો મુખ્ય હેતુ છે છઠ્ઠી યોજના જોઈએ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ આ યોજનામાં મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદોની દર વર્ષે હરાજી કરીને તેમાંથી ફંડ ઊભું કરવામાં આવે છે આ ઉપરાંત કન્યા કેળવણી નિધિમાં દાતાઓ અને સંસ્થાઓ તરફથી દાનનો પણ સમાવેશ કરવામાં આવે છે આ યોજનાનું અમલીકરણ ઉચ્ચ કમિશનર શિક્ષણની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે આ યોજનાની પાત્રતા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એંશીથી વધુ પર્સન્ટાઇલ મેળવી સ્વનિર્ભર એમબીબીએસ અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ કે જેમના વાલીની કૌટુંબિક વાર્ષિક આવક છ લાખ સુધીની હોય તેમને આ યોજના અંતર્ગત પચાસ ટકા સહાય રૂપિયા ચાર લાખની મર્યાદામાં મળવાપાત્ર થાય છે આ ઉપરાંત શિક્ષણની મહત્વની અન્ય યોજના જોઈએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા તમામ વર્ગોના યોગ્યતા પ્રાપ્ત તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા સમાન તકો મળી રહે તે હેતુથી ગુણવત્તા અને આવકના માપદંડોને ધ્યાને લઈ આર્થિક સહાય આપવામાં આવે છે પચાસ ટકા ટ્યૂશન સાય રૂપિયા બે લાખની મર્યાદામાં મળવાપાત્ર થાય છે આ યોજના અંતર્ગત પાત્રતા ધોરણ દસ અથવા બારમાં એંસી ટકાથી તેથી વધુ ઓવરઓલ પર્સલ ટાઈમ મેળવેલ હોય અને છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનને ડિપ્લોમા ડિગ્રીના કોર્સ માટે મળવાપાત્ર થાય છે આ ઉપરાંત શિક્ષણની અન્ય યોજના જોઈએ મધ્યાહન ભોજન યોજના આ યોજના કેન્દ્ર પુરસ્કૃત છે જેના અંતર્ગત ધોરણ એકથી આઠના બાળકોને દરરોજ તાજું અને ગરમ ભોજન આપવામાં આવે છે ગુજરાતમાં આ યોજનાનો અમલ ઓગણીસો ને ચોર્યાસીથી કરવામાં આવેલ છે ભારતમાં મધ્યાહન ભોજન યોજના કરનાર લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય છે જ્યારે તમિલનાડુ પ્રથમ રાજ્ય છે આ યોજના માટેનો ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સાહીઠ જેમ ચાલીસના પ્રમાણમાં કરવામાં આવે છે જેથી બા દરેક બાળક સ્કૂલે આવે અને ભણવામાં ધ્યાન આપે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે નવમી યોજના જોઈએ આદિજાતિ બાળાઓના વિદ્યા વાલીઓને મફત અનાજ આપવાની અન્ન ત્રિવેણી યોજના આ યોજનાનો ઉદ્દેશ ઓછામાં ઓછા ધોરણ આઠ સુધીની બાળાઓની શાળાઓમાં હાજરી વધારવા અને શાળા છોડી જતી બાળાઓની સંખ્યા ઘટાડો કરવા માટેનો છે આ યોજના અંતર્ગત બાળાદીઠ સાઠ કિલો અનાજ આપવામાં આવે છે આ માટે વર્ગમાં સિત્તેર ટકા હાજરી હોવી જરૂરી છે કુટુંબ કુટુંબદીઠ વધુમાં વધુ બે બાળાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે અત્યારે આ યોજના ગુજરાત રાજ્યના કુલ ચૌદ જિલ્લાના પછાત વિસ્તારોમાં કરવામાં આવી રહેલ છે જેથી પછાત વર્ગની બાળાઓ પણ શિક્ષણ ક્ષેત્રે પૂરતો લાભ મેળવી શકે તે આ હેતુ યોજનાનો છે આ ઉપરાંત દૂધ સંજીવની યોજના આ યોજના હેઠળ રાજ્યના બાર જિલ્લાના છવ્વીસ વિકાસશીલ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં બાળકોને દૈનિક બસો મિલીગ્રામ ફ્લેવર દૂધ આપવામાં આવે છે અઠવાડિયામાં પાંચ દિવસ આ ફ્લેવર દૂધ આપવામાં આવે છે જેથી બાળકોનું પોષણ સ્તર પણ સુધરે આભાર મિત્રો આપ સૌનો આભાર મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં જો આપ આવા અન્ય વિડીયો જોવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી છે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ